નમસ્તે, હું હેમાંગી પાનસુરિયા, કુંડારિયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન, ડિવિઝન ઓફ રાજકોટ કેન્સર સોસાયટી તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ કાર્યક્રમમાં રાજકોટ કેન્સર સોસાયટીના રેડિયેશન ઓન્કોલોજીસ્ટ ડૉક્ટર નિશાંત માધાણી પાસેથી જાણીશું રેડિયેશન થેરાપી એટલે કે શેક વિશે. નમસ્તે મિત્રો, હું ડૉક્ટર નિશાંત માધાણી નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલમાં છેલ્લા 4 વર્ષથી રેડિયેશન ઓન્કોલોજીસ્ટ તરીકે ફરજ બજાવું છું. આજે આપણે કેન્સરની સારવારના એક ખૂબ અગત્યના ભાગ એટલે કે રેડિયોથેરાપી, જેને સામાન્ય લોકો શેક તરીકે ઓળખે છે, એના વિશે થોડી સામાન્ય માહિતી લેશું. સૌપ્રથમ રેડિયોથેરાપી શું છે? રેડિયોથેરાપી કેન્સરની સારવારનો એક ખૂબ જ અગત્યનો ભાગ છે, જેમાં ખાસ પ્રકારના કિરણો દ્વારા જેવા કે એક્સરેઝ, ગામા રેઝ, પ્રોટોન્સ વગેરેથી સારવાર કરવામાં આવે છે. સામાન્ય લોકોમાં શેક એટલે એક એવી ગેરમાન્યતા પ્રવર્તે છે કે શેકની સારવાર દરમિયાન ગરમી અથવા ધુમાડાથી શેકની સારવારથી કેન્સરને બાળી નાખવામાં આવે છે, જ્યારે હકીકતમાં આ કિરણોનો કોઈ રંગ કે આકાર હોતો નથી કે નથી આમાં કોઈ ગરમી કે ધુમાડાનો ઉપયોગ થાય છે. આ સારવાર ખૂબ જ આધુનિક ટેકનિકથી બનેલા ખાસ પ્રકારના મશીન્સ, જેને લિનિયર એક્સેલરેટર કહેવામાં આવે છે, તેના દ્વારા કરવામાં આવતી હોય છે. રેડિયોથેરાપીની સારવાર કયા કેન્સરમાં ઉપયોગી છે? કોઈ પણ દર્દીમાં કેન્સરનું નિદાન થયા બાદ તેની સારવારના કુલ સમયગાળામાં 80%થી પણ વધારે પેશન્ટ્સમાં રેડિયોથેરાપીની સારવારનો ઉપયોગ થતો હોય છે. આ સારવાર મોઢા, ગળા, અન્નળી, જઠર, આંતરડા, મૂત્રાશય, પ્રોસ્ટેટ, ગર્ભાશય, સ્તન કેન્સર, ફેફસાના કેન્સર, મગજના કેન્સર એમ દરેક કેન્સરમાં ઉપયોગી છે. ટૂંકમાં કહીએ તો શરીરના કોઈપણ અંગના કેન્સરમાં રેડિયોથેરાપી ખૂબ જ ઉપયોગી છે. રેડિયોથેરાપી અસર કઈ રીતે કરે છે? જે પ્રમાણે આપણે આગળ વાત કરી કે આ એક કિરણોથી અપાતી સારવાર છે, તો આ કિરણો કેન્સરના કોષને એટલે કે કેન્સર સેલ્સને પરમેનન્ટ ડેમેજ કરી અને કેન્સરને આગળ વધતું અટકાવી તેનો નાશ કરે છે. રેડિયોથેરાપી કઈ કઈ રીતે ફાયદાકારક છે એ બાબતે ચર્ચા કરીએ તો રેડિયોથેરાપી કેન્સરના સ્ટેજ તથા તેના પ્રકારને આધારે મુખ્યત્વે 3 ઇન્ટેન્ટથી કરવામાં આવતી હોય છે, જેમાં રેડિકલ એટલે કે મુખ્ય સારવાર, નિયોએડજ્યુઅન્ટ અથવા એડજ્યુઅન્ટ એટલે કે પૂરક સારવાર જેમાં સર્જરી અથવા કિમોથેરાપીની સાથે, અથવા પેલિએટિવ જે આગળ પડતા સ્ટેજના કેન્સર્સમાં રાહતમાં આપવા માટે અપાતી સારવાર છે. રેડિયોથેરેપીમાં બેઝિકલી શરીરના જે અંગમાં કેન્સર હોય એટલા જ ભાગને ફોકસ કરતા આજુબાજુના અંગોને કોઈ નુકસાન થતું નથી, શરીરના જે તે અંગનું ફંક્શન પ્રિઝર્વ કરી શકાય છે. તેમાં પણ આજકાલની ખૂબ હાઈએન્ડ ટેકનિક જેવી કે IMRT, વોલ્યુમેટ્રિક આર્ક થેરાપી, SBRT, SRS વગેરે હાઈએન્ડ ટેકનિક્સથી માત્ર કેન્સરને ટાર્ગેટ કરી અને શેક આપવામાં આવતા હોઈએ છે, જેથી આજુબાજુના નોર્મલ અંગોને નુકસાન ઓછું થાય છે. એના કારણે આડઅસરો ટેમ્પરરી અને ખૂબ જ ઓછા ગાળાની રહે છે અને રિકવરી સંપૂર્ણપણે મળતી હોય છે. આ સારવારની આડઅસર વિશે પણ સામાન્ય લોકોમાં ખૂબ ગભરાટ અને ડર જોવા મળે છે, તો એના વિશે ચર્ચા કરશું. રેડિયોથેરાપીની સારવાર રેડિયોથેરાપી શરીરના કયા ભાગમાં આપવામાં આવે છે એના ઉપર આધારિત છે. આપણા વિસ્તારમાં સૌરાષ્ટ્ર રિજિયનમાં સૌથી વધારે કોમન મોઢાના ગળાના કેન્સર જોવા મળતા હોય છે, બહેનોમાં સ્તન તથા ગર્ભાશયના કેન્સર જોવા મળતા હોય છે. તો એ બાબતે ચર્ચા કરતા મોઢા તથા ગળાના કેન્સરના શેકમાં મોંમાં ચાંદા પડવા, દુખાવો થવો, બળતરા થવી, સ્વાદ ન આવવો, ખોરાક ગળે ઉતારવા સમયે દુખાવો થવો વગેરે આડઅસરો થતી જોવા મળે છે. પેટ તથા છાતીના કેન્સરમાં પાચન શક્તિ નબળી પડવી, ઉલટી ઉબકા થવા, બોઅલ બ્લેડર હેબિટ એટલે કે સંડાસ પેશાબની ઇન્ટેન્સિટીમાં ફેરફાર થવો વગેરે આડઅસરો જોવા મળે છે. પણ આ બધી આડઅસરો બાદ પણ એક વાત હંમેશા યાદ રાખવી રહેશે કે આ બધી જ સારવાર હાઈએન્ડ ટેકનિકને કારણે ખૂબ જ ટેમ્પરરી અને સારવાર પૂર્ણ થયાના ટૂંકા સમયમાં જ સંપૂર્ણ રિકવરી મેળવી શકાય છે, તથા સારવાર દરમિયાન થતી આડઅસરો માટે પણ આજકાલ ખૂબ જ સારી સપોર્ટિવ કેર અવેલેબલ છે. રેડિયોથેરાપીની સારવારના આડઅસરની કાળજીઓમાં શું શું ધ્યાન રાખવું જોઈએ, મુદ્દો એ જ રહેશે કે શરીરના જે ભાગમાં સારવાર આપવામાં આવતી હોય એ ભાગની કાળજી લેવી જોઈએ. જેમ કે મોઢા તથા ગળાના કેન્સરમાં મોંની સ્વચ્છતા રાખવી, નિયમિત કોગળા કરવા, સપ્રમાણ અને પૂરતું પાણી લેવું, ચામડીની બહારની ચામડીની ધ્યાન રાખવા માટે કેમિકલયુક્ત કોસ્મેટિક પ્રોડક્ટનો ઉપયોગ ના કરવો, સમયાંતરે ઓન્કોલોજીસ્ટની વિઝિટ કરવી અને દવાઓ લેવી, કોઈ ઘરગથ્થુ ઉપાય કે અલ્ટરનેટ મેડિસિનનો ઉપયોગ ના કરવો. સાથે સાથે રેડિયેશન થેરાપીમાં ખોરાક પણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. સામાન્ય લોકોમાં ખાલી શેક નહીં પણ કેન્સર આવ્યા બાદ એક ગેરમાન્યતા એવી છે કે ખોરાકમાં શાકભાજી ના લેવા, ઘડિયો ખોરાક ના લેવો, દૂધ દહીં છાશ કે ખાટો ખોરાક ના લેવો. હકીકતમાં એવું કશું નથી હોતું. કેન્સરના દર્દીએ સપ્રમાણ એટલે કે બેલેન્સ્ડ ડાયટ લેવો ખૂબ જરૂરી છે.
જેમાં પૂરતા પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે ગળ્યો શુગરવાળો ખોરાક, પ્રોટીનયુક્ત ડાયટ એટલે કે કઠોળ ઈંડા નોનવેજ લઈ શકાય, ફેટી ડાયટમાં ઘી તથા માખણ, શાકભાજી, તેના સૂપ વગેરે પૂરતા પ્રમાણમાં લેવા જોઈએ. કેન્સરની સારવાર દરમિયાન દર્દીએ હંમેશા ધ્યાન રાખવું કે પૂરતી કેલરીવાળો ખોરાક લે છે કે નહીં, જેના કારણે દર્દી સારવારમાં થતી આડઅસર તથા રિકવરી ઝડપથી કરી શકાય. રેડિયોથેરાપીના રિઝલ્ટ્સ વિશે એટલું જણાવવાનું રહેશે કે શરૂઆતી તબક્કામાં પકડાયેલી બીમારીઓમાં રેડિયેશન થેરાપીથી 90% પણ વધારે કેસમાં સક્સેસ રેટ જોવા મળે છે. ઇવન હાઈએન્ડ ટેકનિક્સથી આજકાલના એડવાન્સ કેસ સ્ટેજના કેસમાં પણ સર્જરી તથા કીમોથેરાપીની સાથે રેડિયોથેરાપીના રિઝલ્ટ્સ ખૂબ જ સારા છે. અંતમાં એટલું જ કહીશ કે રેડિયોથેરાપીથી મૂંઝાવાનું કે ગભરાવાની જરૂર નથી. તમારા ઓન્કોલોજીસ્ટને મળો, એમની સાથે ચર્ચા કરો, ડિસ્કશન કરો, સારવાર સમયસર લો અને કેન્સર સામે જીત મેળવો. વધુ માહિતી માટે સંપર્ક કરો 9510684197.